દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના ગુલબાર ગામે પંચાયતની ચૂંટણી સંબંધિત આઠ જેટલા ગામોના સશસ્ત્ર ટોળાએ આંગણે બેઠેલા વ્યક્તિઓ ઉપર છૂટા પથ્થરો મારતા વિસ્તારમાં તંગદીલ માહોલ સર્જાયો હતો ગત તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ ગુલબાર ગામે રહેતા કમલેશભાઈ મંડોળ નરેશભાઈ રાકેશભાઈ રસિકભાઈ કાંતિભાઈ સાત્યાભાઈ સુરેશભાઈ પરેશભાઈ તમામ જાતે મડોડનાઓ પોતાની સાથે હાથમાં પથ્થર લઈ કુલબાર ગામે રહેતા મહેશભાઈ શંકરભાઈના મેળાના ઘર તરફ આવ્યા હતા અને કીકીયારીઓ કરી હાથમાં મારક હથિયારો તેમજ પથ્થરો લઈ બેફામગારો બોલી લાગેલ કે સરપંચ પદના ઉમેદવાર સત્રસિંહ મંડોળને કેમ વોટ આપેલ નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જાય મહેશભાઈ તથા તેમની સાથેના માણસો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન રાકેશભાઈ શંકરભાઈ મેળા ઉપર ભારે પથ્થરમારો કરતાં તેઓને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી જેને પગલે તેઓને તાત્કાલિક દાહોદ જાયડર્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાકેશભાઈનું મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો ઘટનાના પગલે દાહોદ જાયડર્સ હોસ્પિટલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને આ દરમિયાન મૃતકના પરિવારજનોએ આરોપીઓને જ્યાં સુધી નહીં પકડો ત્યાં સુધી લાશ નહીં ખાવી એવી રજૂઆત કરતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને સમજાવતા આખરે પરિવારજનો દ્વારા મૃતક રાકેશભાઈના મૃતદેહને લઈને રવાના થયા હતા સમગ્ર મામલો મહેશભાઈ શંકરભાઈના મેળા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણીને લઈને ગરબાડા તાલુકાના ગુલબાર ગામે એક વ્યક્તિની હત્યા થઈ હતી ઘટના બનતા ગુલબાર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ મોટાભાગના લોકો પલાયન થઈ ગયા હતા માત્ર મહિલાઓ અને બાળકો ગામમાં રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું ગામ આખે આખું ખાલી થઈ ગયું હોવાની પણ ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે બીજી તરફ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ગુલબાર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે બનાવના પગલે દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી આવનાર સમયમાં આ ઘટનાના પડગા ગામમાં કેવા પડશે તે તો આવનારો સમય જ બતાવશે નઈ મુંડા જેડેસટીવી દાહોદ